नमस्कार विद्यार्थी मित्रों, डी एच कापड़िया न्यू हाई स्कूल द्वारा आपनों हार्दिक स्वागत करूं छू। आज आपणे जोवा जई रह्या छीए धोरण 11 विषय गुजराती अने तेमां काव्य 5.1 एटले के छप्पा। आपणे आमां छप्पा अने उखाणा ए बे छे, एकमां छे अखा भगत अने बीजामां छे शामळ, पद्य वार्ताना खूब ज जाणीता। तो आपणे बंने भागने अलग अलग वीडियो में जोवाना छीए। तो विद्यार्थी मित्रों, आ वीडियो नी अंदर आपणे काव्य 5.1 एटले के छप्पा जोईशुं। तो चालो एमां छप्पा विशे आपणे वधु माहिती मेळवीए। छप्पा कोण रचे छे? बधाना मुखे एक ज नाम होय, कोणा छप्पा? कवि अखाना छप्पा। तो छप्पानो साहित्य प्रकार पूछे तो पण ए छप्पा ज छे, तो ए पण आपणे जाणवुं खूब ज जरूरी छे। तो चालो विद्यार्थी मित्रों, हवे आपणे पहेलो आपणो पड़ाव होय छे कवि परिचयनो। तो जोईए कवि परिचय। तो कवि आपणा जे छे એમનું મૂળ નામ છે, એટલે કે આખું નામ જોઈએ તો અખા રહિયાદાસ સોની। તેમનું જાણીતું નામ આપણે જોઈએ તો અખા ભગત અથવા અખો તરીકે આપણે એમને ઓળખીએ છીએ। તેમનો સમયગાળો જોઈએ તો આશરે 1615 અથવા આશરે 1674 વચ્ચેનો એમનો સમયગાળો આપણે ગણી શકીએ, એટલે કે આપણે 17મું શતક એમ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે। તેમનું જન્મસ્થળ કયું છે એવો એક પ્રશ્ન પૂછાય છે, જેમાં લખવાનું રહેશે જેતલપુર। વસવાટ તેમણે ક્યાં કર્યો? તો વસવાટ આજે પણ અમદાવાદના ખાડિયાની દેશાઈની પોળમાં એક મકાન જેમાં અખાના ઓરડા તરીકે ઓળખાય છે, જ્યાં તમે આજે પણ આ રીતનું ત્યાં એક સ્ટેચ્યુ અખા ભગતનું જોઈ શકો છો, અખા ભગતનો ઓટલા તરીકે ઓળખાય છે। જ્ઞાનમાર્ગી કવિતાના સર્જક। જ્ઞાનમાર્ગી કવિતાના સર્જક તરીકે આપણે કવિશ્રી અખાની ઓળખ મેળવતા હોઈએ છીએ। તો તેઓ વેદાંતી કવિ છે, ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે। તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય એમની કવિતામાં સુપેરે પ્રગટ થતો જોવા મળે છે। વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પૌઢ બનેલા જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે। તો આવી રીતે જ્ઞાનમાર્ગી અને વેદાંતી કવિ તરીકે આપણે તેમને ઓળખીએ છીએ। તેમની કવિતાઓમાં આપણે જોઈએ તો તત્વજ્ઞાન હોય છે, કવિતાનો એ સુભન સમન્વય કરતા હોય છે, અને આપણે એમને વેદાંતી કવિ તરીકે ઓળખીએ છીએ। તો કવિ કયા કવિને વેદાંતી કવિ તરીકે ઓળખીએ છીએ આવો પ્રશ્ન પૂછાય, તેમાં તમારે શું લખશો કોમેન્ટ બોક્સમાં જણાવો। સમન્વય એમની કવિતામાં સુપેરે પ્રગટ થતો જોવા મળે છે। વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પૌઢ બનેલા જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે। તો કવિ અખાના કવિતાનું આભૂષણ કયું છે? તો વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પૌઢ બનેલા જ્ઞાન વિચાર। યાદ રાખજો, વેદાંત દર્શન અને જીવનના અનુભવોથી પૌઢ એટલે વૃદ્ધ, પણ એટલે કે બહુ જ વધારે અનુભવ, અને એમાંથી મેળવેલો જ્ઞાન વિચાર એ તેમના કવિતાનું આભૂષણ છે। તો આવા હતા આપણા વેદાંતી, બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, શા કારણે તેઓ વૈરાગી જીવન તરફ આગળ વધ્યા? તો જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, તેમની એક પત્નીનું મૃત્યુ થયું, બીજી પત્નીનું મૃત્યુ થયું, આમ તેમના સ્વજનોના મૃત્યુ થયા। ધર્મની બહેન જમનાએ સોનાની હાર સંબંધી ઉઠાવેલી શંકા, એકવાર હાર એ બનાવવા જાય છે અને તેમાં જાણે ભાઈએ સોનું ચોરી લીધું હોય એવી શંકા પણ અહીંયા કરે છે, ત્યારે એમની ધર્મની જે બહેન જમનાએ શંકા કરી અને એમને પોતાના જીવનમાં એમને ત્યારથી જ જીવન વિશેની એમની જે રચના છે એમને ભાવનાઓ છે એ ઉઠી જાય છે, અને ટંકશાળમાં ઉપરી તરીકેની હલકી ધાતુ મેળવવા અંગેનો તેમના પર આવી પડેલા આળને કારણે તેઓ વધુ એકાંત પ્રિય બન્યા, ગંભીર બન્યા, તેમજ વૈરાગી જીવન તરફ આગળ વધી ગયા। અને આમ તેઓ વૈરાગી જીવન તરફ આગળ વધ્યા,
એક પછી એક જીવનની અંદર એમના સ્વજનોના મૃત્યુ થયા. ધર્મની બહેન બનાવેલી એવી જમનાએ પણ સોનાના હાર સંબંધી ઉઠાવેલી એમના ઉપર શંકા, ટંકશાળમાં ઉપરી તરીકેની હલકી ધાતુ મેળવવા અંગે તેમના પર આવી પડેલા આળને કારણે તેઓ વધુ એકાંત પ્રિય બન્યા, ગંભીર બન્યા અને ત્યાર પછી તે વૈરાગી જીવન તરફ આગળ વધે છે. આ હતા તેમાં સૌથી મહત્વપૂર્ણ જો એમના ચાર નોંધપાત્ર રચનાઓ કહી શકાય તો તેવી છે પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા. તેમની નોંધપાત્ર રચનાઓ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તેમના અખાની નોંધપાત્ર બે રચનાઓના નામ જણાવો. આવો એક પ્રશ્ન પૂછાય છે, તમે યાદ રાખજો પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા. અખે ગીતા નામ યાદ રહેવું ખૂબ જ જરૂરી છે. જોકે એમના છપ્પાઓને કારણે તે વિશેષ જાણીતા અને લોકપ્રિય બન્યા છે. બીજો પ્રશ્ન એવો પૂછાય છે કે કયા કવિ છપ્પાના કારણે ખૂબ જ લોકપ્રિય બન્યા છે અથવા કવિ અખા ભગત શા કારણે લોકપ્રિય બન્યા છે. આવો બે રીતે પ્રશ્ન એક ગુણની અંદર પૂછી શકાય. સામાજિક દૂષણો, પ્રાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તા, કર્મકાંડ, દેહ દમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો અને કટાક્ષો કર્યા છે. દૂષણો પ્રતિ શબ્દભાન છોડતા એમની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે. છપ્પા દ્વારા સામર્થ અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે રહેશે એ આપણે જાણી શકીએ છીએ કે અખાનું સ્થાન એમના છપ્પાને કારણે હર હંમેશ ગૌરવ પ્રગટ કરાવે તેવું જ્ઞાન માર્ગી એમની કવિતાને કારણે પણ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા તેમના દરેક રચનાઓને યાદ રાખવાની છે. એમાં મુખ્ય રચના અખે ગીતા, પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ આ તેમની રચનાઓ છે અને તેમનું ખૂબ જ જાણીતું એવું છપ્પાઓ. આપણે હવે વિદ્યાર્થી મિત્રો લોકપ્રિય છપ્પાનો સાહિત્ય પ્રકાર, વિદ્યાર્થી મિત્રો છપ્પાનો સાહિત્ય પ્રકાર કેવી રીતે જાણીએ કે આ છપ્પો છે? તો છપ્પા એ છ ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. આનો કાવ્ય પ્રકાર આપણે જોઈશું તો છપ્પા એટલે કે સાહિત્ય પ્રકાર. અખાએ મોટે ભાગે છપ્પાઓ ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થયો છે. તો અહીંયા અખાએ છ ચરણ ધરાવતા છપ્પાઓની રચનાઓ કરી છે. એમાં મુખ્યત્વે કયા છંદનો પ્રયોગ કર્યો છે? તો ચોપાઈ છંદનો. એ મોટે ભાગે છપ્પામાં કયા છંદનો ઉપયોગ કર્યો છે? તો ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થયો છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો છપ્પામાં કેટલા ચરણ હોય છે કોમેન્ટ બોક્સમાં જણાવશો. આવી નગરમાં લાગી લાય પંખી નેશો ધોખા થાય, આવી નગરમાં લાગી લાય પંખી નેશો ધોખા થાય, ઉંદર બિચારા કરે શોર જેનું નહીં ઉડવાનું જોર, અખા જ્ઞાની ભયથી કેમ ડરે, અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છપ્પા તરીકે એમાં છ ચરણ હોય છે. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, પાંચમું ચરણ અને આ છઠ્ઠું ચરણ. એટલે કે અહીંયા ટોટલ કેટલા ચરણ થઈ ગયા? છ. અને ચોપાઈ છંદની અંદર છે એટલે આપણે આને છપ્પા તરીકે ઓળખીશું. કહે છે કે આવી નગરમાં લાગી લાય પંખી નેશો ધોખો થાય. ધોખો થાય એટલે અહીંયા ધોખો થાય એવો શબ્દનો પ્રયોગ કર્યો છે. પંખીને શું ચિંતા, એને શું ફરિયાદ. ઉંદર બિચારા કરે શોર,
ઉંદર હોય તો એ શોર બકોર કર્યા જાય, કારણ કે હવે જાય તો ક્યાં જાય? જેનું નહીં ઉડવાનું જોર, એની પાસે ઉડવાની કોઈ ક્ષમતા નથી. અખા જ્ઞાની બેઠી કેમ ડરે જેની અનુભવરૂપી પાંખ પોતાની પાસે હોય. એટલે નગરમાં આગ લાગી હોય, પંખીની કોઈ ફરિયાદ નથી, ચિંતા નથી. ઉંદર બિચારા ભૂમાભૂમ કરે, શોર બકોર કરે છે, તેની પાસે પાંખ નથી એટલે તે ઉડી શકતું નથી. અને અખો કહે છે કે એક જ્ઞાની વ્યક્તિને ભયથી કેમ ડરી, એ પોતે ભય શા માટે અનુભવે? અને તે પોતાની અનુભવરૂપી પાંખની આકાશમાં ઉડવા ફરે છે, અર્થાત તે સંસારની સર્વ ચિંતાઓ, વિમળાઓ, વિટંબણાઓ, મુશ્કેલીઓથી ડરતા નથી. આવી વાત અહીંયા અખા ભગત કરે છે. અને આની સમજૂતી પણ આપણે કવિ પરિચયની અંદર આપી છે, એની અંદર આ રીતે તમે ટીક કરજો કે પહેલા છપ્પામાં અનુભવ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. કવિએ અનુભવરૂપી પાંખ જેમની પાસે છે તેમને સંસારની આંટી ગોટીથી ડરવા જેવું નથી, એ વાત ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા સમજાવી છે. તો અહીંયા યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો કે અનુભવ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. કવિએ અનુભવરૂપી પાંખ જેમની પાસે છે તેમને સંસારની કોઈ પણ આંટી ગૂંટીથી ડરવા જેવું નથી, એ વાત કયા દ્રષ્ટાંત દ્વારા સમજાવી છે? ઉંદર અને પંખીના. તો આ રીતે અહીંયા પહેલા છપ્પામાં પરિચય આપે છે. ચાલો હવે આપણે બીજા છપ્પા વિશે આગળ વધીએ. ભાષાને શું વળગે ભૂર, ઝેરણમાં જીતે તે સૂર. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સૂર. સંસ્કૃત બોલે શું થયું, સંસ્કૃત બોલે શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાશી ગયું. બાવનનો સગળો વિસ્તાર, અખા 53મો જાણે પાર. અહીંયા કે છે કે ભાષાને શું વળગે ભૂર. પહેલા 6 ચરણ તો સમજી લીધા, ભાષાને શું વળગે, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, ચોથું ચરણ, પાંચમું ચરણ અને આ છઠ્ઠું ચરણ. તો આ રીતે 6 ચરણની અંદર વિભાજિત છે. બીજું કે ભાષાને શું વળગે ભૂર, અહીં ભૂર એટલે મૂર્ખ એવો અર્થ આપણે લઈ શકીએ, ગમાર, લુચ્ચું એવું કહી શકીએ. જે રણમાં જીતે તે શૂર, બહાદુર. ભાષાને કોઈ જ પ્રકારનું, રણમાં આપણે ગયા હોઈએ ત્યાં ભાષાથી બોલવાના શબ્દો નથી હોતા. આપણે રામાયણ મહાભારતમાં પણ જોયું હતું, જ્યારે રાવણ રામને કહે છે કે તમે આવી વાર્તા વિલાપ ન કરો, રણમાં આવ્યા છો તો યુદ્ધ કરો, આવા શબ્દો જ્યારે રાવણ રામને કહે છે ત્યારે રામ ભગવાન તીર ચડાવે છે. આમ તે સમજાવે છે, છતાં પણ રણમાં આવ્યા છે તો યુદ્ધ જ કરવું પડે, અને રણમાં જે જીતે એ શૂર કહેવાય, બહાદુર કહેવાય, એવી વાતને અહીંયા મૂકી છે. ત્યારે એ કહે છે કે મૂર્ખ ભાષા શું કામની, જે રણમાં વીરતાથી લડે છે, યુદ્ધ કરે છે, એ જ સાચો યોદ્ધા છે ને એ જ શૂરવીર કહેવાય છે. સંસ્કૃત બોલે શું થયું, હે ભાઈ સંસ્કૃત બોલે શું થયું, કોઈ પ્રાકૃતમાંથી થોડું નાશી ગયું છે ભાઈ? જે સંસ્કૃત બોલે હોય એ જ વિદ્વાન છે, એ જ હોશિયાર છે કે એ જ જ્ઞાની છે? શું સંસ્કૃત બોલવાનું જ કામ સરે? કોઈ પ્રાકૃત ભાષા, લોકબોલીનું જે ભાષા છે, એ ભાષામાં જે બોલે તો પણ એ કામ ચાલી શકે છે? કારણ કે આપણે જ્ઞાનને વહેતું કરવાનું છે, આપણી અંદર જ્ઞાનના અનુભવને લેવાનો છે, એટલે તો પણ કામ થાય છે. અખો કહે છે કે 52 એ મૂળાક્ષરો છે, સંસ્કૃત શબ્દના મૂળાક્ષરો હોય. આપણા ગુજરાતીમાં કેટલા મૂળાક્ષરો છે, પ્રશ્ન પૂછું તમને વિદ્યાર્થી મિત્રો, તો મૂળાક્ષરો કેટલા છે મને જણાવજો કોમેન્ટ બોક્સમાં. હો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ ચાલો ફટાફટ પહેલા કોમેન્ટ બોક્સમાં મૂળાક્ષરો ગુજરાતીમાં કેટલા છે, ચલો એમાં સ્વર કેટલા, વ્યંજન કેટલા, મજાનો પ્રશ્ન છે. હો જોવો છે તો આપણે અહીંયા છેલ્લે જોઈશું, હો કયો 52 અક્ષરનો ખેલ, કેવી રીતે આપણે ગુજરાતીમાં એ 52 અક્ષરને, એટલે કે પ્રાકૃતમાંથી આવેલા ને કેટલાક બધા શબ્દો જે સંસ્કૃતના મૂળ શબ્દો જે છે, 52 અક્ષરો જોઈએ કયા કયા હશે.
જોવા છે ને, તો છેક એન્ડની અંદર આપ્યું છે. તો 52 અક્ષરો કયા કયા હોઈ શકે આપણે અખાના મતે જોઈએ ને. અખો 53મો જાણે પાર, એટલે કહે છે કે શું સંસ્કૃત બોલવાથી જ કામ સરે? કોઈ પ્રાકૃત ભાષા બોલે, કોઈ લોકબોલીનો ભાષા બોલે તો પણ કામ તો થવાનું જ છે ભાઈ. અખો કહે છે મૂળાક્ષરના 52 અક્ષરમાં સઘળો સંસાર સમાયેલો છે. ના ભાઈ ના, એનાથી પણ મુક્ત થઈ, અખો કહે છે કે એનાથી પણ મુક્ત થઈ પરમ તત્વરૂપી 53માં અહમ બ્રહ્માસ્મી નામનો અક્ષર એટલે કે ઓમ આરાધના કરો તો બેડો પાર થઈ જાય, એની વાત કરી છે અહીંયા. ઈશ્વરની પ્રાપ્તિની વાત કરી છે અને એમ અહીંયા ખૂબ સુંદર રીતે વાતની રચનાની અહીંયા આપણને બતાવ્યો છે. તો ચાલો આનું પાઠ્યપુસ્તકમાં આપેલા પરિચય વિશે આપણે જોઈએ. તો બીજા છપ્પામાં ભાષાને ગૌણ ગણી છે, ભાવના કરવામાં આવ્યું છે. યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જ જીતાય છે. શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળ બોલી નહીં અર્થક્ષમતા ચિંધી આપતો અખો મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53માં અક્ષરને આરાધવાની અનુભવજન્ય વાત કરે છે. તો 52 અક્ષરો તો છે જ, પણ એક અક્ષર જે અનુભવજન્ય છે, જે અનુભવમાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, જે અનુભવરૂપી જ્ઞાન છે, એનાથી કોઈ મોટો કોઈ જ શિક્ષક નથી. અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક. આપણે કહ્યું છે ને કે માતા એ શ્રેષ્ઠ શિક્ષક, શિક્ષક એ શ્રેષ્ઠ શિક્ષક. અને આપણે ત્રીજી અનુભવની રૂપી પાંખ અખા દ્વારા શીખ્યા કે ભાઈ શ્રેષ્ઠ શિક્ષક આપણો અનુભવ છે. કેટલીક વાર આપણે ધોરણ 11માં ભણીએ છીએ, આપણને અત્યારે ગુજરાતી ભણવું ન ગમે, સંસ્કૃત ભણવું ન ગમે, કોઈ ભાષા ભણવી ન ગમે, પણ જ્યારે 12માનું રિઝલ્ટ આવે ને ત્યારે ખબર પડે કે ના ભાઈ, સંસ્કૃત આપણે બધા વિષયોને સરખું માન આપવું પડે, આપણે ગુજરાતીને પણ એટલું જ માન આપવું પડે, આપણે એકાઉન્ટને પણ એટલું માન આપવું પડે, મનોવિજ્ઞાન હોય તો મનોવિજ્ઞાનને, બીજા બધા જ વિષયોને આપણે એટલું બહુ જ જ્ઞાનથી આપણે લેવું જોઈએ. તો આપણો આખો સમય ફક્ત આપણને બે વિષય આવડતા હોય એની અંદર રાખવા કે કોઈ અન્ય વિષય ઉપર અરુચિ રાખવી, એ આપણને ન પૂછે. આપણે ત્યારે ખબર પડે કે જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવે ત્યારે, કે આપણે બે વિષયમાં ખૂબ સરસ માર્ક્સ લાવ્યા હોય અને બાકીના વિષયોમાં બહુ જ ઓછા. એટલે આપણે 7 છોડ વાવ્યા હોય ને તો એ 7 છોડને પાણી પાવવું પડશે. આપણે 7 છોડ વાવ્યા છે, 7 વિષયો છે, અને એમાં દરરોજ બધા જ વિષયોનું જ્ઞાન મેળવવું પડશે. અને એ દ્વારા તમારો જે વટવૃક્ષ રૂપી માર્કશીટ બનવાની છે એ ખૂબ સુંદર બનશે, અને એના હરેક પાન લીલા છમ હરેશે અને એમાં માર્ક્સ ભરપૂર પ્રમાણમાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ 53મું જ્ઞાન આ જ છે કે અનુભવ થશે ને તો ખ્યાલ આવશે. બાકી આપણે આને થોડું સાંભળીશું, વિડીયોને અડધો જોઈશું કે ભણવાનું આપણે જોઈશું નહીં, પરીક્ષાના આગલા દિવસ આવશે એટલે ખોલીશું વિડીયો જોઈ લઈશું, ના, એને આપણે સમજવું પડશે. એક વાર વિડીયો જોવાથી કંઈ આપણને આવડી નથી જવાનું, એને બે વાર સમજીશું, જોઈશું, ચોપડીમાં વાંચીશું, એને લખીશું, અને પછી એ યાદ રહેવાનું છે. અને એ આપણે પરીક્ષા ખંડની અંદર ખૂબ સુંદર રીતે, સુચારુ રીતે, સ્પષ્ટ રીતે આપણે લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિષયને સરખું માન આપો, દરેક વિષયમાં મહેનત કરો અને ખૂબ મહેનત કરો અને ખૂબ આગળ વધો એવી મારા તરફથી આપ સૌને શુભેચ્છાઓ. ચાલ, આ તો એક વાત થઈ અનુભવની વાત કે માર્કશીટમાં માર્ક્સ જોઈએ છે, તો અત્યારથી તમારે મહેનતની રંગ લાવવો પડશે. તો ચાલો આવી વાતને અહીંયા અખાએ કીધીને મારે કેવી પડી છે આજે, તો આગળ જોઈએ. શબ્દાર્થને જોઈશું આપણે પહેલા, અને પછી આપણે જોઈશું ખૂબ સરસ વાત લેવાની છે આજે. અને એ વાત છે એના તમારે જે વાત છે કે 52નો ખેલ શું છે, 52 અક્ષર જડ્યા કે નહીં કોઈને, જડ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં કહો કે સ્વર કેટલા ને વ્યંજન કેટલા, ને પછી 52નો આંકડો લાવો, આપણે લાવીશું હો, તોડી મરોડીને પણ 52નો અક્ષર તો લાવીશું. તો એ જોવા માટે વિડીયોના અંતમાં જોજો કે આપણે 52 અક્ષર કેવી રીતે બનાવીએ છીએ. કોઈ પણ ભાષામાં આપણે જાણીએ કે અખાએ 52 અક્ષર બનાવ્યા ક્યાંથી, તો જોઈશું ને કયા કયા છે.
તો ચાલો આગળ આપણે શબ્દાર્થ પહેલા જોઈ લઈએ. પહેલો શબ્દ છે લાય આગ, બીજો શબ્દ છે ધોખો ફરિયાદ, ત્રીજો શબ્દ છે શોર અવાજ, ચોથો ભય ડર, પાંચમો કેમ, કેમ વળગે એટલે બાજે ચપેટાય, સુર એટલે બહાદુર પરાક્રમી, ભૂર એટલે મૂર્ખ લુચ્ચુ. પ્રાકૃત સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી લોકભાષા. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે જોઈશું નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી. ચલો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જવાબો આવવા જોઈએ. નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી, ફટાફટ જવાબો આવવા જોઈએ. પંખી ડરતું નથી, ખૂબ સરસ. કોણ ડરતું નથી? પંખી. ઉંદર શા માટે શોર કરે છે? ઉંદર શા માટે શોર કરે છે? તો નગરમાં શું લાગી છે? આગ. અને આગ લાગી છે એટલે અંદર ઉંદર હવે જાય તો જાય ક્યાં? એટલે શોર કરે છે, બકોર કરે છે, ચૂ ચૂ કરે છે. આમ ઉંદર નગરમાં આગ લાગી છે એટલે શોર કરે છે. કોની અનુભવ રૂપી પાંખ આકાશમાં વિહરે છે? તો જે જ્ઞાનીજનો છે, આખો કહે છે ને કે અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની પાસે અનુભવરૂપી પાંખ આકાશે ફરે. એમ કહે છે કે જેની પાસે અનુભવરૂપી પાંખ છે, કોની પાસે છે? જ્ઞાનીજનો પાસે. તો અહીંયા કોની શબ્દ વાપર્યો છે એટલે કે જ્ઞાનીજનો પાસે અનુભવરૂપી પાંખ છે, અને એ અનુભવરૂપી પાંખ દ્વારા જ્ઞાનીજનો આ સંસાર જગતને પાર કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે, આપણે એમ કહી શકીએ. તો દરેક કવિ અને લેખકને અહીંયા બ્રહ્માનંદ, અહમ બ્રહ્માસ્મિ તરફ, હું જ બ્રહ્મ છું અને હું જ નાદ છું, એવી વાતને અહીંયા ખૂબ સુચારુ રીતે આપણે જોઈ શકીએ છીએ. તો આપણે અહીંયા આ ત્રણ પ્રશ્નોની જે ચર્ચા કરી એના પછી કેટલાક મુદ્દાસર પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું કે અખાએ પહેલા છપ્પા કે પહેલા છપ્પા દ્વારા અખો શું કહેવા માગે છે. તો અહીંયા અખાના પહેલા છપ્પામાં શેની વાત કરી છે? અનુભવ જ્ઞાનની. તો અનેક પ્રકારના વિટંબણાઓ આવતી હોય અને એમાંથી જો રસ્તો નીકળી જતો હોય તો આપણે અખો આની અંદર બે દ્રષ્ટાંતો આપે છે, એક પંખીનું અને એક ઉંદરનું. આ હકીકત સ્પષ્ટ કરે છે કે જો નગરમાં આગ લાગી હોય ને તો પંખી પાસે એને ઉડવાની અનુભવ છે, પંખી પાસે પાંખ છે, અને એટલે એ કોઈ જ પ્રકારની ફરિયાદ નથી કરતો. ત્યાં એક પરિસ્થિતિ આવી છે, એ પરિસ્થિતિથી દૂર એ ઉડીને ચાલ્યો જાય છે. તો આમ એ પણ કહે છે કે એક પરિસ્થિતિ છે વિટંબણાવાળી, તો એમાંથી દૂર ભાગી જાઓ અને નવો રસ્તો, એક નવો રાહને તમે પસંદ કરો, એવી વાત અખા દ્વારા આપણને શીખવા મળે છે. જો નગરમાં આગ લાગે તો પંખીને કોઈ જ પ્રકારની ફરિયાદ કે ચિંતા રહેતી નથી, કેમ કે આગથી બચવા પોતાની પાસે અનુભવ રૂપી પાંખ છે, એ ઉડી શકે છે, પોતાની જાતને તે બચાવી શકે છે. પણ ઉંદર બિચારા ક્યાં જાય? એટલે એ ડરના માર્યા ચૂ ચૂ શોર કર બચાવે છે, એની પાસે પંખીની જેમ ઉડવાની તાકાત નથી. અને આમ અહીંયા જ્ઞાનીજનોની વાત લઈને અખા ભગત ખૂબ સુંદર રીતે વાત કરે છે કે ઉંદર જેવા છે અજ્ઞાનીજન કેવા છે. આવો એક પ્રશ્ન પણ પૂછી શકાય કે અજ્ઞાનીજન ઉંદર જેવા છે, એમની પાસે અનુભવરૂપી જ્ઞાન નથી, તેઓ સંસારની વિટમણાઓથી ડરી જાય છે અને શોર બકોર કરે છે કે મારા જીવનમાં તો આવું થયું, મારા જીવનમાં આમ છે, પણ એ પરિસ્થિતિને તું રાખે છે શા કારણ, એને છોડી દે. જ્યારે તમે વિટમણાઓ જ્યારે આવે છે ત્યારે વિટમણાવાળી પરિસ્થિતિને છોડતા શીખો. જ્યારે તમે એને પકડી રાખો છો ત્યારે એનાથી દુઃખ ઉત્પન્ન થાય છે, એવી વાતને અહીંયા કહે છે. પણ જ્ઞાનીજનો સંસારની વિટમણાઓથી સહેજ પણ ડરતા નથી, તેઓ પોતાના અનુભવ જ્ઞાનથી વિટમણાઓને ઉકેલી શકે છે. એટલે કે એવી નહીં નાની નાની મુસીબતો આવે તો એમાંથી ભાગતા નથી ફરવાનું, પણ એમાંથી અનુભવ મેળવવાનો છે. અને બીજી વાર આપણા થકી કોઈ બી વિટમણા જે છે ને એ કોણ ઉત્પન્ન કરે? સ્વયં આપણે જ ઉત્પન્ન કરતા હોઈએ છીએ. ધારો કે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11માં ભણો છો અને તમારે જો માર્ક્સ ઓછા આવે તો એ વિટમણા કોણી? ભણાવેલ શિક્ષકની?
કે આ જોવો છો એ વિડીયોને કે વાલીને માતા પિતાને? નહીં, એ વિટમણા તમે ઊભી કરી છે. આ વિડીયોને સરસ રીતે જોયો નથી, તમે પાઠ્યપુસ્તકને અંદર સરસ રીતે ભણ્યા નથી. માતા પિતા જે અભ્યાસને મહત્વ એમની પાસે અનુભવ છે એ ભણી નથી શક્યા, એટલે તમને કહે છે કે તમે ભણો. કારણ કે એમની થકી ભૂલ થયેલી ભૂલ છે એને સુધારવાનો, એ એમને અનુભવ છે એ સુધારવાનો પ્રયત્ન તમારી અંદર કરે છે, અને એ પ્રયત્ન તમારા થકી એ કહેવા માગે છે તો એ થતું નથી. તો અહીંયા એ વિટમણા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી અંદર જે હજુ પણ વિટમણાઓ છે એમ એ પરિસ્થિતિથી દૂર નથી જવાનું, એ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાનો છે. આજે ટેકનોલોજીનો યુગ છે, આટલી સરસ મજાની તમારી સાથે ટેકનોલોજીના ઉપયોગથી તમારી સાથે અભ્યાસ કરવાનો સમય મળ્યો છે. તમે અહીંયા અમે ઘણો બધો પ્રયત્ન કરીએ છીએ કે તમને સરસ ને સરસ રીતે અમે પીરસીએ અને તમે એને આરોગો અને આસ્વાદ લો અને એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરો. અમારો એક જ ઉદ્દેશ છે કે તમને યાદ રહેવું જોઈએ, કારણ કે આપણી પરીક્ષા પદ્ધતિ યાદ શક્તિ ઉપર રહેલી છે અને અમે એનો જ પ્રયત્ન કરીએ છીએ કે ગમે તે રીતે તમને યાદ રહે. તો આવો ખૂબ સુંદર પ્રશ્ન છે. પહેલા પ્રશ્નની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, હવે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો કહે છે કે બીજા છપ્પામાં અખાએ સંસ્કૃત ભાષા વિશેની વાત કરી છે કે આમાં ભાષાને શું વળગે પૂર. એટલે કહે છે કે અકો જેમને સંસ્કૃત ભાષા સારી રીતે બોલતા આવડતી ન હોય તેમને બીજા છપ્પા દ્વારા હિંમત આપે છે. હો, આપણને અંગ્રેજી બોલતા ના આવડતું હોય ને ગુજરાતીમાં આવડતું હોય તો આપણે એમ થોડું માની લઈએ કે આપણને કશું જ નથી આવડતું. આપણને ઘણું બધું આવડે છે. આપણે આપણી પ્રાકૃત ભાષામાં આપણી પોતાની માતૃભાષાની અંદર ઘણું બધું સર્જન કરી શકીએ છીએ. આપણે માતૃભાષાની અંદર આપણે જોઈએ છે કે મોરારી બાપુ વિશ્વમાં કથાઓ કરે છે, વિશ્વની અલગ અલગ ભાષાઓમાં કથા કરે છે, પણ એ સૌ પ્રથમ ગુજરાતી ભાષામાં કથાની શરૂઆત કરી. કીર્તિદાન ગઢવી છે, આવા આપણા લોક સાહિત્યના કેટલાય એવા મહાન કલાકારો છે કે જેમને ખેડાણ પોતાની ભાષામાં કર્યું છે અને પોતાની ભાષાનો લલકારો દુનિયાને ડંકે વગાડ્યું છે. આજે દુનિયામાં સેંકડો જગ્યાએ એમના ગીતો ગવાય છે, એમને કથા માટે બોલાવવામાં આવે છે, કારણ કે એમનો જે રસ છે આપણી ભાષાનું ગૌરવ છે અને એ ગૌરવને વધારતા જાય છે. આમ અખો કહે છે કે કોઈ જાણે એ જ આવડતી હોય તો શું થયું. પ્રાકૃત ભાષા એટલે કે લોકબોલીમાં ઘણી ભાવનાઓને રજૂ કરી શકાય છે. પ્રાકૃત ભાષામાં રજૂ થયેલું એટલે શું, એ ભાવનાઓનું કોઈ મૂલ્ય જ નથી? એ ભાવનાઓને કોઈ સમજવાની શક્તિ જ ન હોય? એવું ન હોય. ભાષાને આટલું બધું મહત્ત્વ આપવાની કોઈ જરૂર નથી. તમારી અંદર રહેલી જે શક્તિ છે, જે વિચારો છે, જે ભાવનાઓ છે, એ ભાવનાઓને પ્રગટ કરવાની વાતને અહીંયા ખૂબ આદર્શ રીતે રજૂ કરી છે. જેમ યુદ્ધમાં મેદાનમાં યોદ્ધા ભાષાથી નહીં પણ પોતાની બહાદુરીથી લડે છે, આથી જ તે શૂરવીર કહેવાય છે, એમ ભાષા મહત્વની નથી, ભાષા દ્વારા રજૂ કરવામાં આવેલી ભાવનાઓનું મૂલ્ય વિશેષ છે. આમ કહી અખો સૌને પ્રેરણા આપે છે અને જીવનમાં સઘળા વ્યવહાર મૂળાક્ષરોના 52 અક્ષર પર ભલે ચાલતો હોય પણ એથી પર એક 53મો અક્ષરરૂપી પરમ તત્વ પરમાત્માને જાણે છે, ઈશ્વરને જાણે છે. ઈશ્વર કોણ છે? તમે તમારી અંદર રહેલી અતૂટ અખૂટ શક્તિઓ જે છે એ અખૂટ શક્તિઓને ઓળખી જાઓ એકવાર, કે તમે દુનિયાને શું આપી શકો છો. તમારી અંદર રહેલી અદ્ભુત શક્તિઓ જ્યારે બહાર આવે ને ત્યારે તમે એક મહાન વ્યક્તિ બનીને બહાર આવો છો. એક એક વ્યક્તિની અંદર એક એક અખૂટ શક્તિઓ ભરેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમારી અંદર પણ અદ્ભુત શક્તિઓ છે, એને તમે સ્વયં ઓળખો, સ્વયંને ઓળખો, અને જ્યારે અહમ બ્રહ્માસ્મિ જ્યારે બની જાઓ છો ને ત્યારે તમારી અંદરથી અદ્ભુત શક્તિઓનો એક સ્ફોટ નીકળતો હોય છે અને એ શક્તિઓ જ્યારે લોકો જાણે છે ત્યારે તમે મહાન બનો છો. આમ અહીંયા શક્તિ પરમ તત્વને જાણવાની વાત કરી છે. એ 53મો અક્ષર એટલે પરમ તત્વ એ તમારી અંદર છુપાયેલો છે અને દુનિયાનો એક જ માણસ છે કે જે તમને સુધારી શકે છે. કોણ તમે જાણો છો? અને એ સ્વયં તમે છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જેટલા અંદરથી
એટલા આનંદિત રહો, અંદરથી પોતાના કાર્યની અંદર એટલા મુક્ત બની જાઓ કે તમને દુનિયાના હરેક ક્ષણો, હરેક દુનિયાની ક્ષણ તમને આગવી અને પોતાની લાગતી થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પણ ભણવા બેસો તો એ ભણવામાં ધ્યાન આપો, ટીવી જુઓ તો ટીવી જોવામાં ધ્યાન આપો, ખાવાનું ખાઓ છો ત્યારે ખાવામાં એ રસદાર એ થાળીની અંદર ધ્યાન આપો. કારણ કે જે કામ કરો છો એને એકાગ્રતાથી કરો, એટલે જ તમે કંઈક પ્રાપ્ત કરી શકો છો. દુનિયાની અતૂટ શક્તિઓ તમને તમારા માટે કામ કરવા માટે તત્પર છે, બસ તમારે એને બોલાવવાની છે. અને અદ્ભુત શક્તિ એ 53મો અક્ષર છે એવું અહીંયા આખાના મતે આપણે કહી શકીએ. 52નો સગરો વિસ્તાર એટલે શું? આખા દ્વારા કહેવાયું છે ને કે 52નો સગરો વિસ્તાર એટલે શું. આવી વાત જ્યારે અખા ભગત કહે છે કે ભાઈ બધી જ વાત તમારી સાચી, પણ આ 52નો સગરો વિસ્તાર એટલે કહે છે કે જીવનનો સગરો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર દ્વારા થતો હોય છે. આપણી ભાષા જે છે એ ભાષાની અંદર રહેલા જે મૂળાક્ષરો છે એ મૂળાક્ષરના અક્ષર અક્ષરનાદ એના દ્વારા થતો હોય છે. પણ બ્રહ્માનંદનો અક્ષર તો કંઈક અલગ જ છે, એ ઓમનાદથી પણ અલગ છે, એનાથી પણ પર છે. એવી વાતની અહીંયા વાત કરી છે કે બ્રહ્મનાદ જે છે એ કંઈક અલગ હશે એવી અહીંયા વાત કરી છે. અહીંયા એક પ્રશ્ન છે, મુદ્દાસર નોંધ લખો. તો આવી નગરમાં લાગી લાય છપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનનો મહિમા વિશે નોંધ લખો. તો અહીંયા પહેલો પ્રશ્ન જે આવી નગરમાં લાગી લાય એ પ્રશ્નની ચર્ચા આપણે કરવાના છીએ. તો નગરમાં અચાનક આગ લાગે તો પંખી સહેજ ફરિયાદ કરતું નથી કે ચિંતા કરતું નથી, કેમ કે એની પાસે ઉડવાની અતૂટ શક્તિઓ છે, કારણ કે એની પાસે પાંખ છે. જ્યારે ઉંદર વિચારો કરે તો કરે શું, કારણ કે એની પાસે ઉડવાની શક્તિ નથી અને એટલા માટે એ ડરી ગયો છે. એની પાસે એ અનુભવ જ નથી અને એટલે એ શોર મચોર કરે છે, શોર મચાવે છે. એની પાસે પાંખ નથી એટલે એનામાં પંખીની જેવી ઉડવાની તાકાત નથી. કવિ અખા કહે છે કે અહીંયા બે દ્રષ્ટાંત આપે છે, એક પંખીનું અને બીજું ઉંદરનું. બંને દ્રષ્ટાંત દ્વારા અજ્ઞાની માણસ પાસે અનુભવ જ્ઞાન ન હોવાથી એ સંસારની મુશ્કેલીઓથી બચી શકતા નથી. એ ઉંદર જેવા છે, સંસારની કેટલીય મુશ્કેલીઓ આવતી હોય તો એમાંથી એ ડરી જાય છે અને એમાંથી એ મુશ્કેલીઓથી ડરીને શોર બકોર કરે છે કે મારે તો સંસારમાં આમ છે ને આમ છે, આવા દુખડા અને રોતડા રોતા જ હોય છે. જ્યારે જે સંસારની મુશ્કેલીઓથી જેઓ ડરી જઈને ઉંદરની જેમ શોર મચાવે છે, પરંતુ જે જ્ઞાનરૂપી લોકો છે, જ્ઞાનીજનો છે, એ પંખીની જેમ ફરિયાદ કે કોઈ પણ પ્રકારની ચિંતા વ્યક્ત કરતા નથી. એ સંસારની વિટમણાઓથી બિલકુલ ડરતા નથી, કારણ કે એમની પાસે અનુભવરૂપી પાંખ છે, એ વિહવળ કરી શકે છે. એમના અનુભવના જ્ઞાનના નિચોડને એ આકાશ સુધી પહોંચી શકે એટલું જ્ઞાન છે એમની પાસે. અને એ અનુભવરૂપી જ્ઞાનેના બળે એ જીવનમાં પોતાના કોઈ પણ આવેલી વિટમણા મુશ્કેલી હોય તો એનો સામનો કરે છે અને વિટમણામાંથી એ ઉજાગર થાય છે, એવી વાત આ પહેલા પ્રશ્નની અંદર કરવામાં આવી છે. ભાષા વિશેના અખાના વિચારો વિશે એક ટૂંકી નોંધ કરવાની પૂછે. તો અહીંયા આપણે પુષ્કળ શબ્દોનો પ્રયોગ કર્યો છે, ફરી એકવાર તમે આખા વિડીયોને જોશો તો તમને ખ્યાલ આવી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એક કુતૂહલ તમારી પાસે મેં મૂક્યું છે કે 52 અક્ષરો આપણે શોધ્યા, મળ્યા કોઈને? ચલો ગુજરાતી મૂળાક્ષરો કેટલા છે? કોમેન્ટ બોક્સમાં કોઈએ લખ્યું નથી કે શું? હજુ લખો લખો ફટાફટ, જુઓ તો તેનો ઇતિહાસ જુઓ. સ્વર કેટલા છે? તો આપણને બધાને ખ્યાલ છે 12 સ્વર, અ આ ઈ એવા આપણા સ્વર આપણે જોઈએ તો કેટલા છે? 12. હવે વ્યંજન કેટલા? તો વ્યંજન કેટલા છે? 34 અને 2 ક્ષ અને જ્ઞ એ જોડાક્ષર મૂળાક્ષરો છે. એ કેવી રીતે જોડાય છે?
એ તમે અગાઉના વર્ષોમાં જોઈ લીધું છે, એટલે કે 34 ને 2 36, એ ચાર અલગ મૂળાક્ષર નહીં પણ જોડાક્ષર, મૂળાક્ષર જરૂર અહીંયા આપણે એને કહી શકીએ. ચાલો કહો કયો છે? તો પહેલો ઓમ, શ્રી, ત્ર, રુ. અખાના મતે આવું હોઈ શકે, આપણે અહીંયા વાત કરીએ છીએ તે રીતે. તો 12 સ્વર થયા, 36 શબ્દ વ્યંજનના થયા અને 4 અક્ષર એ આ ઓમ, શ્રી, ત્રમ અને રુ એમ કરીને 52 અક્ષર થયા. આ મૂળાક્ષરોને સંસાર જાણે છે, પણ સંસાર નથી જાણતું એ 53મો અક્ષર, એટલે કે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, હું જ પરમ તત્વ છું, હું જ ઈશ્વર છું. આવી શક્તિ જ્યારે પ્રાપ્ત થઈ જાય ત્યારે અહમ બ્રહ્માસ્મિ કહી શકાય, એ છે 53મો અક્ષર. આવી વાતને અહીંયા ખૂબ સુંદર રીતે આપણે અહીંયા એક આ 56 વિશેનો પરિચય મેળવ્યો, સાથે ઘણું અઢળક જ્ઞાન અખાએ આપ્યું છે, જીવન જીવવાની કળા આપી છે. અખો એટલે જીવન જીવવાની કળા. તો આ અખાને સત સત વંદન, કે આવું જ્ઞાન આજે પણ આપણે જીવંત લાગે છે. ખૂબ ખૂબ આભાર આ વિડીયોને અંત સુધી જોવા બદલ. આવા જ વિડીયો જોવા માટે તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, તમારા વિદ્યાર્થી મિત્રોને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો, કે જેથી એ લોકોને પણ જ્ઞાન મળી શકે. ધન્યવાદ. જય હિન્દ.